રામ મંદિર મુદ્દે ધારાસભ્ય રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે આ કોઈ પાર્ટીનો કાર્યક્રમ નથી, પરંતુ પ્રભુ શ્રી રામ અને કરોડો ભારતવાસીઓની આસ્થાનો પ્રસંગ છે. 500 વર્ષથી એક પેન્ડિંગ પ્રશ્ન હતો. આગામી સમયમાં ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે રાજનીતિથી ઉપર ઉઠી અને ધર્મપ્રિયતા અને પ્રભુ શ્રી રામને આપણે સૌ બધા આવકારી એવી આજ આપ સૌને અભ્યર્થના છે. ની વાત આવે ત્યારે કોઈ રાજનીતિની વાત નથી થતી, ત્યારે કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ પાર્ટી વિશેષ આ કાર્યક્રમ નથી. આ પ્રભુ શ્રી રામને અને જે કરોડો ભારતવાસીઓની જે આસ્થા પ્રેમી જનતા છે એને, એમની આસ્થા એમની શ્રદ્ધાને આ વધામણા અને પ્રભુ શ્રી રામના જ્યારે અવસર હોય ત્યારે એ સૌએ સાથે મળી અને આ 500 વર્ષથી જે એક પેન્ડિંગ પ્રશ્ન હતો ત્યારે આપણા આદરણીય વડાપ્રધાનશ્રીએ ના માધ્યમ દ્વારા પ્રભુ શ્રી રામનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો ત્યારે રાજનીતિથી ઉપર ઉઠી અને ધર્મપ્રિયતા અને પ્રભુ શ્રી રામને આપ સૌ બધા આવકારીએ એવી જ આપ સૌને અભ્યર્થના છે. થેન્ક યુ. રીવાબાના નિવેદનની કલાકો બાદ નયનાબેન જાડેજાએ એક વિડીયો જાહેર કર્યો છે, જે વિડીયોમાં તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જવું કે ન જવું તે તેનો વિષય છે. નામ લીધા વગર રીવાબા પર પ્રહાર કરતા નયનાબાએ જણાવ્યું છે કે અમારે ભક્તિ અને સંસ્કાર તમારી પાસેથી શીખવાની જરૂર નથી. તમે છોટી કાશીમાં રહો છો પરંતુ સંસ્કાર તમારામાં નથી. મંદિર જ્યારે પૂર્ણ બને ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા હોય. શંકરાચાર્ય સહિતનાઓએ બહિષ્કાર કર્યો છે. સંસ્કાર અને ધર્મની વાતો તમને શોભે નહીં. જય માતાજી. હું છું નયનાબા જાડેજા. આ વિડીયો ખાસ એમના માટે છે કે હમણાં જ એક પત્રકારે એક ધારાસભ્યને એવું પૂછ્યું કે કોંગ્રેસ જવાની ના પાડે છે, ત્યારે એમણે જવાબમાં એવું નિવેદન આપ્યું કે આ કોઈ પોલિટિકલ એજન્ડા નથી કે પોલિટિકલ વસ્તુ નથી કે જેમાં રાજકીય રીતે વિચારવું જોઈએ અને ભક્તિની મેટર છે. તો પહેલી વાતનો એ તમને જવાબ આપી કે ભક્તિ અને સંસ્કાર અમારે તમારી પાસેથી શીખવાની જરાય જરૂર નથી, કારણ કે તમે છોટી કાશીમાં રહ્યો છો પણ સંસ્કાર તમારામાં નથી. કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે હોય? પ્રાણ પ્રતિષ્ઠા ત્યારે હોય કે જ્યારે મંદિર પૂરું બની જાય ત્યારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભગવાનની મૂર્તિમાં જે પ્રાણ પૂરવામાં આવે છે એને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે. સાથે અન્ય જે સાધુ સંતો છે, શંકરાચાર્ય છે, ઘણા બધાએ આમંત્રણને અસ્વીકાર કર્યો છે, કારણ કે એમનામાં પૂરતું નોલેજ છે. ધર્મ, ભક્તિ, સંસ્કાર એમનામાં પૂરેપૂરા છે, જે તમારામાં નથી. એટલે કોંગ્રેસ જેણે શિલાન્યાસ કર્યો છે એમની પાસે પૂરી માહિતી છે કે ક્યારે જવું જોઈએ અને ક્યારે ના જવું જોઈએ. કારણ કે સંસ્કાર અને ધર્મની વાતો તમારા મોઢેથી શોભે જ નહીં. અને તમને પ્રશ્ન સામ, તમે કહો છો ને કે પ્રાણ પ્રતિષ્ઠામાં નથી જતા, તો શું સંસદ ભવન બની ગયા પહેલા જ તમે ચાલુ કરી દીધું હતું? એમને એમ સભા ચાલુ કરી દીધી હતી કે આખું સંસદ ભવન વ્યવસ્થિત બની ગયા પછી એમાં ચાલુ કર્યું હતું? એટલે તમારે ખાસ નોલેજ અપગ્રેડ કરવાની જરૂર છે કે ક્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરાય અને ક્યારે ન કરાય. જય માતાજી.